વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા શહેરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે વિશાળ રેલી યોજાઈ હતી. અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં આદિવાસી આગેવાન અનિલ ભગત, વિનય વસાવા, સતીશ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. આ રેલીના પગલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્ટેશનથી પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે નીકળેલ વિશાળ આદિવાસી રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ 3 રસ્તા સર્કલ પાસે આવી પહોંચતા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ રેલી ભરૂચી નાકા પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ મથામણ કરી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે. ભદ્ર સમાજ મુઠ્ઠીભર મૂડીવાદી અને સ્થાપિત હિતોની જીવનશૈલીને કારણે વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક પડકારો આ વિશ્વ સમક્ષ ઊભા થયા છે. આજે 24મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોની અંદર આજે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા, ઓળખ અને પરંપરાને બચાવવા માટે કાર્યક્રમ યોજાઈ રહેલ છે. આદિવાસી પ્રકૃતિ પૂંજક અને પ્રકૃતિ પોષક છે. આદિવાસી સંસ્કૃતિના જતન અને રક્ષણ માટે આજના દિને સંકલ્પ કરીએ. યુનોની અંદર 1993માં પૃથ્વી પરિષદ મળી અને પૃથ્વી પરિષદમાં 400 જેટલા આદિવાસી આગેવાનોએ એવું નક્કી કર્યું સર્વાનુમતે.